ખૂણા વિસ્તારમાં આવેલી શાંતિ કુંજ ગાર્ડન સોસાયટીના સ્થાનિકો હેરાન થયા છે, કેમ કે અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે, જેથી લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે। સુરતના શાંતિ કુંજ ગાર્ડનમાં લાગ્યા અશાંતિ કુંજના બોર્ડ। સુરતના પૂણા વિસ્તારમાં આવેલી શાંતિ કુંજ ગાર્ડન સોસાયટીના સ્થાનિકો હેરાન થયા છે, કેમ કે અસામાજિક તત્વોના વધતા ત્રાસને લઈને લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે। દારૂની ખાલી બોટલોની તસવીર સાથે સ્થાનિકોએ તંત્રને રજૂઆત કરી છે। બાગના મેન્ટેનન્સના અભાવે ઉકરડા જેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે। બોર્ડ નંબર 16 પૂણા પશ્ચિમ વિસ્તારમાં પૂણા ગામ સરકારી સ્કૂલની બાજુમાં નવા ફળિયા ખાતે આવેલી શાંતિ કુંજમાં સુરત મહાનગરપાલિકા દ્વારા યોગ્ય જાળવણી થતી ન હોય તેમજ તંત્ર દ્વારા તેની કોઈ પણ પ્રકારની કાળજી લેવામાં આવતી ન હોવાના કારણે શાંતિ કુંજ હાલ અશાંતિ કુંજ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે આ શાંતિ કુંજ અસામાજિક તત્વોનો અડ્ડો બની રહ્યો છે, જેની અંદરથી દારૂ પિયર ડ્રગ્સના ઇન્જેક્શન મળી આવે છે, જેને લઈને લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે। આસપાસના સ્થાનિકોનું કહેવું છે કે પોલીસ પણ આ બાબતે ધ્યાન આપતી નથી। જો પોલીસ સરપ્રાઈઝ રેડ કરે તો તમામ માહિતી સામે આવે અને અસામાજિક તત્વો પણ ઝડપાઈ શકે છે। ગાર્ડનમાં બાળકોને લઈને પણ જઈ નથી શકાતું તેવી સ્થિતિનું સર્જન થયું છે, ત્યારે પોલીસ આવા લોકોને કાયદાનો પાઠ ભણાવે તે ખૂબ જ જરૂરી બન્યું છે। આગામી દિવસોમાં આ સમસ્યાનો નિર્ણય નહીં આવે તો આંદોલન પણ કરવામાં આવી શકે છે। દિનેશભાઈ સાવલિયા, કાર્યકારી પ્રમુખ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ। અત્યારે આપણે જે શાંતિકુંજ ખાતે ઊભા છીએ, પૂણા જે મૂળ પ્રોપર ગામ છે એમાં આવેલું છે, અને આ શાંતિકુંજ અશાંતિકુંજ બની ગયું એવું લાગે છે। લોકોની સુવિધાને બદલે દુવિધા રૂપ બોજારૂપ લાગી રહી છે આજુબાજુના રહેવાસીઓ, કારણ કે સુરત મહાનગરપાલિકા આની જાળવણી કરવામાં સદંતર નિષ્ફળ ગયું છે। ગઈકાલે જ મેં પત્ર લખ્યો છે સુરત મહાનગરપાલિકા એ ઝોનના કાર્યપાલક ઇજનેરને અને સુરત મહાનગરપાલિકાના મુખ્ય ગાર્ડન વિભાગને કે કા આમની સંપૂર્ણ જાળવણી કરો, કારણ કે સફાઈની અંદર પણ નિષ્ફળ છે આપ જોઈ રહ્યા છો અંદર। ત્યાર પછી એમની જે જાળવણી કરી એમાં પણ નિષ્ફળ ગયા, યા તો 24 કલાક આને સિક્યુરિટી ગાર્ડ મૂકો યા તો કાયમી ધોરણે બંધ કરી દો, કારણ કે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે આ શાંતિકુંજ। આજુબાજુના રહેવાસીઓને ખૂબ તકલીફ પડે છે કોઈ અઘટિત ઘટના બને, કારણ કે અહીંયા સ્કૂલ પણ સુરત મહાનગરપાલિકાની આવેલી છે, એટલે આનું ધ્યાન રાખવું આની દેખભાળ કરવી ખૂબ જરૂરી છે, અને સુરત મહાનગરપાલિકાનું તંત્ર એમાં સદંતર નિષ્ફળ ગયું છે। જે કંઈ પણ આપણે માદક દ્રવ્યો જે પ્રતિબંધિત છે તે તમામનું સેવન આની અંદર દારૂ સહિત બિયરને પણ ટીમ અહીંયા છે, દારૂની બોટલો પણ છે, અને હવે તો ડ્રગ સુધી પહોંચી ગયો એવું પણ લાગી રહ્યું છે એની પરિસ્થિતિ જોતા, તો કાયમી ધોરણે યા તો આમની જાળવણી કરો, સિક્યોરિટી ગાર્ડ મૂકો યા તો બંધ કરી દો, કે જેથી કરીને કોઈ અઘટિત ઘટના ન બને, આજુબાજુના લોકો છે એમના માટે ભારરૂપ બની ગયું છે। તો અમે ગઈકાલે જ રજૂઆત કરી છે, એટલે આ જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પણ બગડવા જઈ રહી હોય ત્યારે આપણે આમના પ્રત્યે જાગૃત રહી અને આજુબાજુના લોકોની ફરિયાદોને ધ્યાને લઈને અમે એની મુલાકાત લીધી, તો ખૂબ મોટી માત્રામાં અહીંયા અસામાજિક તત્વોનો અડ્ડો હોય એવું પણ લાગી રહ્યું છે।